પૈસાના અભાવે બેરેજ ફેસ સહિતના પ્રોજેક્ટો અટવાયા રૂપિયા કરોડની ગ્રાન્ટ મંજૂર પણ કરોડ ફાળવ્યા મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરત મનપાને શહેરના સર્વાંગી વિકાસ માટે માત્ર રૂપિયા બસો પિસ્તાલીસ પોઈન્ટ વીસ કરોડ ફાળવણી કરી છે જેમાંથી ઓગણચાલીસ કરોડની ની ગ્રાન્ટ રસ્તાના કામ માટે ઉપયોગમાં લેવાશે બાકીની બસો છ કરોડની ગ્રાન્ટ વિવિધ વિકાસના કાર્યો માટે ખર્ચાશે શહેરમાં તાજેતરમાં સત્યાવીસ ગામ અને બે પાલિકાનો સમાવેશ થતા વસ્તી સાથે વિસ્તારનો વ્યાપ વધ્યો છે નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો સાથે શહેરના વિકાસના કામો માટે બસો પિસ્તાલીસ કરોડની ગ્રાન્ટ પર્યાપ્ત નથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સુરત શહેર માટે કુલ રૂપિયા પાંચસો કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે જે પૈકી સાઠ કરોડ રસ્તા માટે મંજૂર થયા છે અને પાંચસો તોતેર કરોડમાંથી પચાસ ટકા પ્રમાણે બસો પંચ્યાસી કરોડ ત્રણસો કરોડ મળવા જોઈતા હતા જેની સામે બસો પિસ્તાલીસ કરોડ મળ્યા છે બાકીના રૂપિયા ત્રણસો સત્યાવીસ પોઈન્ટ એસી કરોડની ગ્રાન્ટ એપ્રિલમાં મળશે પાલિકાનો માસિક રૂપિયા એકસો પચાસ કરોડનો ખર્ચ તો માત્ર પગાર અને પેન્શનમાં જ વપરાઈ જાય છે પાલિકાને મળેલી બસો પિસ્તાલીસ પોઈન્ટ વીસ કરોડની ગ્રાન્ટ સુરત માટે પર્યાપ્ત નથી એક સમયે સૌથી સમૃદ્ધ ગણાતી સુરત પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે જેના કારણે મોટા મોટા પ્રોજેક્ટો કરવા માટે હવે સરકાર પાસે હાથ ફેલાવવાની નોબત આવી રહી છે એટલું જ નહીં તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે તો વર્લ્ડ બેન્ક પાસે લોન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે હાલમાં શહેરમાં પૈસાના અભાવે ડુમસી ફેઝ કન્વેન્શનલ બરાજ વહીવટી ભવન સહિતના પ્રોજેક્ટો અટવાયા છે એસેશી ફોર ન્યૂઝ જયેશ દરબાર સુરત